अपनी गाड़ी ले कायम ए बत्ती रहे बड़े कोई अधवाचे भूलू पड़े लू तो दिशाए साची चिंदे करे सोनी फिकर ए तो सच भी अवसर बाकी राखे ना कोई कसर राशि रिक्शा वाले राशि रिक्शा वाले तने कोई प्रॉब्लम छे प्रेम एवं कहीं ना थी तारा मन में जे कहीं पण मने खुली ने के मारा मन में जे हतु हे तो मैं तमने लोगों ने कयो ज हतु ना तमने लोगों ने मारा पर भरोसो ना ईशा तारा पर भरोसो करी ना मैं तारी साथे मंदिर आव्या हता शो थे तो ये बात ने छोड़ दी केम કારણ કે એ વાત સાચી છે શુભ રૂપ છે તારી પાસે કે વાત સાચી છે મેં એનું એફબી એકાઉન્ટ ચેક કર્યું હતું અને એના દરેક પિક્સમાં એક છોકરો કોમન છે ઈશા તું આટલી મોડર્ન છોકરી થઈને આવું વિચારે છે આજના સમયમાં દરેક છોકરીને મેલ ફ્રેન્ડ હોય તારે પણ છે ને એની સાથે એના પિક્ચર્સ હોય એ વાત નોર્મલ છે આટલી વાતથી તું એનું કેરેક્ટર જજ કરે છે बात फक्त आटली बात जे होय ते હું તને ફક્ત એટલું કહેવા આવ્યો છું કે તારા મગજનો કચરો તારી અંદર જ રાખ પણ મોમને આ બધી વાત ના કરીશ હું નથી ઈચ્છતો કે આટલા સારા દિવસોમાં મોમ આવી બાહ્યત વાતોને લઈને ટેન્શન માં રહે ઓકે કચરો મારા મનમાં નથી કચરો તો તમારા જીવનમાં આવી રહ્યો છે હવે તો મારે પ્રૂવ કરવું જ પડશે પણ એના માટે મારે એના બોયફ્રેન્ડનું નામ જાણવું પડશે શું હતું એનું નામ હો યસ પૃથ્વી એનું નામ છે પૃથ્વી સરસ મજાની ચા પીવાનું મન થયું છે ચા યસ યાર આદુવાળી ચા બનાવી આપો નમસ્કાર મિત્રો આ છે મારો જીગરજાન મિત્ર પૃથ્વી થોડા દિવસોથી એ ઉદાસ હતો પણ આજે અચાનક એના ચહેરા ઉપર આશાના કિરણો ફૂટી નીકળ્યા છે રોજ એ બ્લેક કોફી પીવા વાળો મારો આ મિત્ર આજે અચાનક ચા ની માંગણી કેમ કરી રહ્યો છે આવો એમના મોઢે સાંભળીએ યસ તો મિસ્ટર પૃથ્વી આજે અમને જણાવો કે સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે જનતા જાણવા માંગે છે ભાઈ સૂરજ તો અમદાવાદમાંથી જ ઉગ્યો છે પણ કારણ બીજું છે મારી પ્રિય હે પ્રિયંકા પૃથ્વી કઈ રીતે તને ખબર છે આજ સવારથી લઈને એના ત્રણ વખત ફોન આવ્યા છે અને પહેલા કરતા પણ એને મારી સાથે બહુ જ સારી રીતે વાત કરી મારી પીઓ હજી મને એટલો જ પ્રેમ કરે છે જો પૃથ્વી આપણે અમદાવાદથી અહીંયા આવ્યા ને ત્યાંથી લઈ અને અત્યાર સુધી પ્રિયંકાએ તારી સાથે સરખી રીતે વાત પણ નથી કરી અરે સરખી રીતે વાત જવા દે એણે તારા ફોન પણ રિસીવ નથી કર્યા કે તારા મેસેજનો રિપ્લાય સુધા નથી કર્યો તો આટલો મોટો બદલાવ અચાનક કઈ રીતે રીતની તો મને ખબર નથી પણ બદલાવ આવ્યો છે અને સારી વાત છે ને જો દોસ્ત કોઈ પણ બદલાવ કારણ વગર ના આવે રાહુલ પ્રેમમાં ક્યારે કારણ ના શોધે એને મને માફ કરી દીધો છે એ મને બહુ મિસ કરે છે યુ નો આજે સવારથી લઈને એને મને ત્રણ વખત આઈ લવ યુ કીધું છે પણ કેમ આટલો મોટો બદલાવ અચાનક કેવી રીતે તને વાતો શું છે મારી પીવું એવી જ છે કે વધારે સમય મારાથી દૂર જ ના રહી શકે અને તું છે ને આ ડાઉટ કરવાનું બંધ કર આ તારા ડાઉટના કારણે જ આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે હા ઠીક છે હવે તારી ગર્લફ્રેન્ડ છે તને ઠીક લાગે એમ કર હું તો જઉં છું
પ્રિયંકા દીદી તો સાદી સાડીમાં પણ કેટલા સરસ લાગે છે. દીદી દરેક કપડામાં સરસ જ લાગે છે. તો કાલે તો કેટલા સરસ લાગશે. હા, કાલે લગ્નની સાડીમાં તો મારી દીકરી એકદમ પરીજીવી લાગશે. આમ પણ લગ્નના દિવસે દુનિયાની કોઈ પણ છોકરીનું તેજ કંઈક અનોખું જ હોય છે. ઓહો, મારા મેકઅપનું કંઈ નહીં. મેં કેટલી મહેનત કરી, મારી તો બધી મહેનત પાણીમાં ગઈ ને. અરે ના જયા, તારી મહેનત થી તો પ્રિયંકા આટલી સુંદર લાગે છે. એકદમ સરસ તૈયાર કરજે મારી દીકરીને. લગ્નના ચાર ફેરા ફરીને મારી દીકરી વહુ બની જશે. બેટા, ચહેરાનો મેકઅપ સારો હોય ને તો મેકઅપ કરનાર વખણાય, પણ જો મન પર સમજણનો મેકઅપ સારો હોય ને તો દીકરીનું પિયર વખણાય. એ તો છે જ સરસ. પ્રિયંકા બહુ સમજદાર છે, ભણેલી છે MBA. અરે હા, યાદ આવ્યું, તે તારી કોલેજના કોઈ ફ્રેન્ડ્સને નથી બોલાવ્યા? મમ્મી, ભૂલી તો નથી ગઈ ને? મમ્મી, મેં એમને કોઈને નથી કહ્યું. કે આમ તો આખો દિવસ ફોન પર વાતો કરતી હોય અને લગ્નમાં જ નથી બોલાવ્યા. મમ્મી, એ લોકોને બોલાવા જેવા જ નથી, બધા ઈર્ષાળુ છે. અહીંયા આવત અને જોવત કે મારા લગ્ન આટલા સુખી ઘરમાં થાય છે તો એ લોકોને ના ગમત. પ્રિયંકા કેમ આવું વિચારે છે? એ તારા ફ્રેન્ડ્સ છે. કહેવા પૂરતા મમ્મી, જો મેં એમને અહીંયા બોલાવ્યા હોત ને તો એ લોકો મને સંભળાવે કે બધું છોકરાવાળા પાસે કરાવડાવ્યું છે, મેં એટલે નથી બોલાવ્યા. પ્રિયંકા, મોટી બેન, વાતને શું કામ ખાલી ખેંચો છો? એને કઈ લાગ્યું છે ત્યારે જ નહીં બોલાવ્યા હોય ને. જુઓ, અત્યારે એ કેટલી ખુશ છે, પછી કોણ આવ્યું ને કોણ ના આવ્યું એનો શું મતલબ? હા, એ વાત તો સાચી છે. કાવ્યા શું કરે છે? મૂકી દે, કાલે પ્રિયંકાને પહેરવાનું છે. જો ખોવાઈ જશે તો બધા કામે લાગી જશે. હેલો પ્રિયંકા. હા, કોંગ્રેચ્યુલેશન્સ પ્રિયંકા. થેન્ક્સ, પણ મેં તમને ઓળખ્યા નહીં. ઓળખાણની શું જરૂર છે? એમ માની લે કે તારી શુભેચ્છક છું. પ્રિયંકા, મેરેજ પછી તું તારી જિંદગીમાં બહુ સરસ રીતે સેટ થઈ જઈશ. થેન્ક્સ. હા, પણ બિચારો પૃથ્વી બહુ અપસેટ થઈ ગયો છે, એની જિંદગી તો બરબાદ થઈ જશે. તમે કોણ બોલો છો? હું કોણ છું એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે પૃથ્વીની જિંદગી બરબાદ થઈ રહી છે. પ્રિયંકા, તું આજે રમત રમી રહી છે, એમાં હાર બધી જ બાજુથી બિચારા પૃથ્વીની થઈ રહી છે. મને એમ કહો કે તમે છો કોણ? માનવું પડે હા, તે પૃથ્વીને બહુ સરસ રીતે તારા જીવનમાંથી હટાવી દીધો. પૃથ્વીની એક્ઝિટ અને શુભની એન્ટ્રી પણ કરાવી દીધી. પણ જરા વિચાર, જ્યારે શુભને આ બધી ખબર પડશે ત્યારે તારું શું થશે? શું થયું? તમે છો કોણ? વેલ, એ તો તું જાતે જ શોધી લે. શું થયું? કોનો ફોન હતો? પ્રિયંકા, કોનો ફોન હતો? વાહ,
તીર બરાબર નિશાના પર વાગ્યું છે. પ્રિયંકા મારી ગેમમાં ફસાઈ ગઈ. મેં ધાર્યું હતું એવું જ થયું. અને એની આ ચિંતા સાબિત કરે છે કે પૃથ્વી એનો બોયફ્રેન્ડ છે. ચાલતા નથી આવડતું. અરે હું તો સીધે સીધે આવતી હતી. અથડાયા તો તમે છો. વાહ, તારી તો ટેવ છે ને કે કઈ પણ કરીને સામે વાળાનો જ વાંક કાઢવાનો. હું ભૂલી કેમ ગયો કે તારું નામ રાશિ છે? આમાં મેં ક્યાં વાંક કાઢ્યો? હું બસ એટલું કહું છું કે મેં નતું જોયું તો તમે પણ નતું જ જોયું. ધ્યાન તમારું પણ ક્યાં હતું? ઓ પ્લીઝ, હવે ઝઘડો ના કરીશ. મને પણ કઈ શોખ નથી જાણી જોઈને તમને અથડાવવાનો. આંખ બહુ પડે છે. આ બધું તારા કારણે થયું છે. એક મિનિટ. અને એ સામેથી કહેશે નહીં. એના ચહેરા પર ચિંતા જોઈને મને ચિંતા થઈ જાય છે. પાછો શું પ્રોબ્લેમ થયો હશે? જો બ્રો, કેટલું અદ્ભુત ડેકોરેશન થઈ રહ્યું છે. અરે બહુ મોટા બિઝનેસમેનના મેરેજ છે ભાઈ. ડેકોરેશન એટલું જબરજસ્ત કર્યું છે ને કે જોનારની અક્કલ કામ ના કરે. અરે વાહ, બહુ સરસ ડેકોરેશન કર્યું છે. પણ તને આટલો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો કઈ રીતે? અરે મારા ફ્રેન્ડના રેફરન્સથી મળ્યો છે યાર. એક મિનિટ ઉભો રહે, પૃથ્વીને બોલાવું છું. પૃથ્વી, પૃથ્વી, હા બોલ. આ જો પૃથ્વી, ધ્રુવે કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. વાહ યાર. એ ધ્રુવ, મારા ને પિયુના મેરેજમાં તારે આઉટ ડેકોરેશન કરવાનું છે. અરે ઓફકોર્સ. અને લાઇટ્સ પણ આવી. વાહ ધ્રુવ, મેં તે ખરેખર જ એને પ્રસંગની રોનક વધારી દીધી છે. થેન્ક્સ થેન્ક્સ. હા, અરે હજી ખરું ડેકોરેશન તમે લોકો જોયું જ નથી. ભેટું બતાવું.
હશે એવું તો કોણ છે જે મને અને પૃથ્વી બંનેને ઓળખે છે અને અમારા રિલેશન વિશે ખબર છે એને મને શું કામ ફોન કર્યો હશે કે પછી કોઈ મને ખાલી ડરાવતું હશે પણ મને કોઈ ડરાવે શું કામ એ છોકરી કોણ હશે અને આ જો આ ફ્લાવર્સ અને આ જગ્યા જો જે થોડું ડેકોરેશન બાકી છે અને હે દોસ્ત તને થોડી વારમાં કોલ કરું મારે એક કામ આવી ગયું છે સોરી પ્લીઝ ઓકે બાય 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 ક્યાં રહી ગયો આ છોકરો અહીંયા આવવાનું કયું હતું મેં આજે તો મેં કોઈ કામ પણ નથી સોંપ્યું કેમ મોડું કર્યું હશે ભલે તે એને કોઈ કામ નથી સોંપ્યું પણ એને તો ટેવ છે ને ઓફિસેથી મોડા આવવાની તમને આવા સમય પણ મજાક સૂજે છે પીઠી માટે મોડું થઈ રહ્યું છે મોરત શરૂ થઈ ગયું છે સાચવી લેવું પડશે ને આલે તારું મોરત સચવાઈ ગયું આપણે બધા અહીંયા પીઠી રાહ જોઈને ઊભા હતા અને વરરાજા પીઠી લગાવીને જ આવી ગયા પાછી એ લોકોમાં માફી માંગવાની પણ બુદ્ધિ નથી હોતી શું પણ તારી સાથે કોણ અથડાયો મારે એનું નામ પણ નથી પપ્પા આ તો પીઠીની વિધિ પહેલા જ પીઠી લગાવીને આવ્યો છે કઈ અશુભ તો નહીં થાય ને અશુભ નહીં અતિશુભ પીઠી કુદરતી રીતે જ ચોળાઈ ગઈ તું ચિંતા ના કર જે થયું તે સારા માટે જ થયું બસ તમે કહ્યું એટલે મને શાંતિ થઈ ગઈ શુભ આટલી બધી પીઠી તને ક્યાંથી લાગી મને લાગે છે કે રાશિ દીદી એમના લગ્ન ની પ્રેક્ટિસ કરે છે બોલ રાશિ આ કેવી રીતે થયું મમ્મી હું અહીંયા આવી રહી હતી તો રસ્તામાં હું ને શુભ અથડાઈ ગયા અને પેઠીથી ભરેલી છાબ ભૂલથી અમારા ઉપર પડી ગઈ રાશિ તારે ધ્યાન રાખવું જોઈએ ને શુભ અને પ્રિયંકાના લગ્ન છે અને તું આમ અહીંયા પીઠીવાળી થઈને આવી આ બધું શું કરે છે તું રાશિ આજના દિવસે તો સાચો સોરી મમ્મી પણ મેં જાણી જોઈને નથી કર્યું મારે કારણે દીદી પણ અપસેટ થઈ ગઈ દર વખતે મારાથી જ કેમ આવું થઈ જાય છે કોણ હશે એ છોકરી જેને મને ફોન કર્યો હતો મારી કોઈ ફ્રેન્ડ હશે કે જેને મારા અને પૃથ્વી વિશે ખબર પડી ગઈ હશે કે પૃથ્વીની કોઈ ફ્રેન્ડ હશે જેને મારા અને શુભ વિશે ખબર પડી ગઈ હશે જે હોય કોઈ પ્રોબ્લેમ ના ઊભો કરે તો સારું છે ચાલો ચાલો હવે મુહૂર્ત ચતુર હશે પ્રિયંકા ચલ બેટા તું બેસી જા અંદર